ચલો બાળકો કેમ છો બધા મજામાં છો ને આપણે સરવાળા બાદબાકી શીખી ગયા 101 થી 200 સુધી શીખી ગયા હવે આપણે શું શીખવાનું છે ગુણાકાર શીખવાના છે શું શીખવાનું છે ગુણાકાર આપણે 1 થી 10 ઘડિયા જે શીખા ને એના ઉપરથી ગુણાકાર કરવાના પહેલા તમે ઘડિયાના આધારે જવાબ લખતા તમને આડી રીતે શીખવાડતા હતા બરાબર હવે આપણે આમાં આયા છે ને ઈ પ્રમાણે ઊભી રીતે શીખવાના છે કે અહીંયા લખ્યું છે કે 4 6 पहले तो मैं क्या सीखता था 4 × 6 = खाली जगह આવી રીતે શીખતા હતા પણ હવે આપણે એવી રીતે શીખવાનું નથી હવે શું કરવાનું છે 4 × 6 છે તો 4 6 કેટલા થાય 4 6 કેટલા થાય તો 24 થાય તો 24 કેવી રીતે થાય તો તમારે લખવાનું બગડે જોગડે 24 બરાબર જો ગુલાબી અક્ષર થી લખ્યું છે એ તમારો જવાબ છે બરાબર 4 × 6 કર્યા તો 4 એકનો ઘડિયો તમારે 6 સુધી બોલી જવાનો એટલે એનો જે જવાબ આવે એ જવાબ લખવાનો નીચે ક્યાં લખવાનો નીચે પહેલા તમારે અહીંયા ખાલી જગ્યામાં લખતા હવે તમને આવી રીતે ગુણાકાર પૂછવામાં આવે ત્યારે તમારે આવી રીતે જવાબ લખવાનો રહેશે 4 × 6 નીચે તમારે જવાબ લખવાનો હોય 4 6 કેટલા થાય તો કે 24 તો તમારે નીચે જવાબમાં લખવાનું 24 પછી 2 × 3 તો 2 તેરી કેટલા થાય 6 કેટલા થાય 6 બરાબર પછી 8 × 3 8 × 3 એટલે બોલવાનો આપણે ઘડિયા બોલવાનો હવે તમને ઘડિયા જો આવડી જતા હોય તો ડાયરેક્ટ જવાબ આવડી જશે જો નહીં આવડતા હોય તો તમારે બોલવા પડશે તો બોલવાનો 8 એક 8 8 2 16 8 તેરી 24 બરાબર પછી અહીંયા શું છે 2 × 6 તો 2 × 6 = 12 ઘડિયા જેને કડકડાટ આવડતા હશે એને તરત જ જવાબ આવડી જશે 24 કેમ થયો તો કે બગડે ચોકડે 24 હવે અહીંયા 12 જવાબ આવ્યો તો 12 કેમ થાય તો કે એકડે બગડે 12 પછી 6 × 3 છ એકાનો ઘડિયો ક્યાં સુધી બોલવાનો તો કે 3 સુધી બોલવાનો 6 એકા 6 6 2 12 6 તેરી 18 તો અહીંયા લખવાનું 18 સત્યુ સત્યુ કેટલા થાય ઈતો જલ્દી બધે જવાબ આવી જાય 37 49 બરાબર 8 × 9 લખ્યા છે તો અહીં શું જવાબ આવશે 8 × 9 = 72 શું આવશે જવાબ 8 × 9 = 72 પછી 3 એકાનો ઘડિયો 7 સુધી બોલવાનો 3 એકા 3 × 2 = 6 હવે તો તમને આવડી જાય 3 એકાનો ઘડિયો તો નાનો સૌથી પહેલા આવે તો 3 × 7 કેટલા થઈ જાય 3 × 7 = 21 બરાબર ન આવડે તો તમારે આખો ઘડિયો બોલવો પડે તો જોઈને બોલવો પડે પણ બને ત્યાં સુધી 10 એ 10 ઘડિયા પર જે બધા એકાકા કરવાના છે આમ તો તમારે 15 સુધી કરવાના છે બીજા ધોરણના છોકરાઓને પણ અત્યારે તમને આની અંદર ઘડિયા પૂછાય એટલે કે ગુણાકાર પૂછાય તો ગુણાકારમાં અત્યારે 10 જ ઘડિયાના આપણે ગુણાકાર લીધા છે બરાબર પછી 9 × 8 કેટલા થાય 9 × 8 એટલે કેટલા થયા તો જો અહીંયા 8 × 9 કરો તો 72 થાય પણ 9 ઉપર વહ્યા ગયા 8 નીચે વહ્યા ગયા તો એ શું જવાબ આવશે 8 × 9 = 72 એવી જ રીતે 9 × 8 = 72 પછી 7 × 3 3 × 7 અને 7 × 3 કરો તો એક જ જવાબ આવે 7 × 3 = 21 પછી અહીંયા તમને એમ થાય કે અહીંયા તો 10 છે નીચે 8 છે તો કેવી રીતે જવાબ લખશું તો મીંડાનું મીંડું જ આવે બીજું મીંડાનું બીજું કાંઈ આવે નહીં બરાબર 8 એકા 8 તમારે શું લખવાનું ડાયરેક્ટ જવાબ આવડે છે બરાબર છે કે 10 × 8 = 80 નકર મીંડાનું મીંડું ને 8 એકા 8 તમારે આવી રીતે બોલવાનું ડબલ રકમના દાખલા બે રકમના દાખલા હશે ને ત્યારે તમારે નીચે એક જ રકમ લખી હોય એ જ ઘડિયો બોલવાનો એ ઘડિયા અહીંયા જેટલી સંખ્યા લખી હોય ને એને એક એક ઘડિયાની હારે તમારે લખવાનો થશે જ્યારે બે રકમના દાખલા હશે ને ઉપર ગુણાકારમાં ત્યારે ત્યારે તમારે નીચેનો એક જ ઘડિયો બોલવાનો અને પછી જવાબ તમારે વિચારીને લખવાનો 6 × 7 કેટલા થશે તો કે 6 × 7 = 42 સમજાણું આવી રીતે તમારે પહેલા આડા ઘડિયા લખતા હતા એવી રીતે હવે તમારે ઊભા ઘડિયા લખવાના છે આ ઘડિયા તમારે તમારી નોટમાં લખી લેવાના છે સારા અક્ષરે લખી લેવાના છે ખાનાવાળી બુકમાં લખતા હોય તો બબે તન તન ખાના છોડીને તમે લખજો એટલે ઉપરથી તમે લખશો તો તન તન દાખલા કરીને તમે જવાબ ચોપડીમાં નોટમાં લખશો ને એટલે વચ્ચે વચ્ચે ખાના થોડા થોડા છોડતું જવાનું અને નીચે જ્યારે લખો ને એ દાખલાની નીચે જ બીજો દાખલો આવે એવી રીતે તમારે લખવાનું
છે પણ ઈ ઉપરનો દાખલો લઈ કો છે એની નીચે બે દાખલો બીજો દાખલો લખો ને તો ઈ જ લાઈનમાં દાખલો તમારો લખાવો છે પણ નીચે વચ્ચે પાછા બે ખાના છોડી દેવાના રહેશે અને સરસ અક્ષરે લખજો સારા અક્ષરે લખજો અને તમારે આ ક્લાસ મજાનો તો જેટલા ભણ્યા છે બધા એકદમ સરસ રીતે પાકા કરી લેજો પહેલા પછી તમને જવાબ આવશે ત્યાં સુધી જવાબ આવશે નહીં જેને કોઈ ખોસે ને તો કાઈ આવડવાનું જ નથી બરાબર જે બોક્સ છે ને એને નહીં આવડે એના કરતાં વ્યવસ્થિત પાકું કરી લેજો ભલે એક ને ગણ્યો પાંચ વાર લખવો પડે પણ લખીને વ્યવસ્થિત પાકું કરજો બરાબર આ લખી લેજો સરસ અક્ષરે અને પછી ટીચર માંગે ત્યારે તમારે ટીચરને બતાવી દેવાનું રહેશે હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં મળશું ચાલો આવજો